नमस्ते, हूँ शैलेश जोशी, स्पेशल एजुकेटर, जिलो जूनागढ़, तालुको माड़ियाटी में स्पेशल एजुकेटर तरीके फरज निभावु छू। हवे हाल में भारत आखा में COVID-19 कोरोना वायरस फैलायेलो होवाथी बाळकोना एज्युकेशन माटे होम लर्निंग सीस्टम द्वारा कई रीते दिव्यांग बाळकों ने अपने शिक्षण आपी शकीए ए माटेनो आ एक अनोखो प्रयास करी रह्या छीए, जेमा दिव्यांग बाळकों में MR बाळको छे एने जे बाळको छे ने व्यवस्थित रीते कई रीते कई प्रवृत्ति करावी जेथी करीने ते नॉर्मल बाळकोनी साथे पोतानुं समाधान समायोजन साधी शके। હવે આ માટે MR બાળકો છે જે 12-13 વર્ષના થઈ ગયા હોય, અથવા છોકરી પણ છે MR બાળક એ 12-13 વર્ષની થઈ ગઈ હોય, અથવા MR માય બાળક હોય, તો એને આપણે કઈ રીતે રસોડામાં ભોજનમાં વપરાતા વાસણોની ઓળખ કરાવી એના વિશે આજે હું ચર્ચા કરવાનો છું અને દેખાડવાનો છું કે આ વિડીયો દ્વારા વાલીઓ બાળકોને ભોજનમાં વપરાશમાં રસોડાના વાસણો જે વપરાશમાં આવે છે એની ઓળખ કઈ રીતે કરાવી એનું આજે હું લાઈવ દેખાડવાનો છું। તો સૌ પ્રથમ બાળકને તમે ગ્લાસ લ્યો અને ગ્લાસ દ્વારા એને ઓળખ કરો કે આને ગ્લાસ કહેવામાં આવે છે। આવો લંબ ગોળ હોય છે ગ્લાસ, એને આકારનું કહેવાનું કે આવો આકાર હોય છે, એમાં આપણે પાણી પીવાય છે અથવા છાશ પીવાય છે અથવા દૂધ પીવાય છે। એટલે બાળકને ખ્યાલ આવે કે આવું ઊંડા પ્રકારની વસ્તુ હોય ધાતુની એને ગ્લાસ કહેવામાં આવે છે। એનાથી આપણે છાશ પી શકીએ છીએ ભોજન દરમિયાન, રાત્રે જમવા વખતે દૂધ પી શકીએ છીએ, આમાં પાણી પણ પી શકીએ છીએ, એટલે આને ગ્લાસ કહેવાય। એ રીતે એક વસ્તુની ઓળખ કરાવી દીધી, વારંવાર પુનરાવર્તન વારંવાર કરવાનું રહેશે બાળકને કે આને ગ્લાસ કહેવામાં આવે છે। આવો લંબગોળ ગ્લાસ હોય છે, ગોળાકાર હોય છે આવી રીતે, આમાં પાણી નાખવામાં આવે છે, છાશ નાખવામાં આવે છે, ચા પીવામાં આવે છે, દૂધ પીવામાં આવે છે, જેથી કરીને બાળકને ખ્યાલ આવે કે ગ્લાસમાં આ રીતના આપણે પાણી પી શકીએ છીએ। બીજી વસ્તુ છે ચમચીની, ચમચીને કહેવાય લાંબી રાખવાની હોય છે અને એનાથી આપણે દાળ ભાત ખાઈ શકીએ છીએ, કોઈ પણ વસ્તુ ભોજનમાં લેવી હોય તો આપણે આના ઉપયોગથી આપણે ચમચી દ્વારા મોઢામાં લઈ શકીએ છીએ, તો આપણા હાથ આપણે હાથ દ્વારા ખાવું નહીં એટલા માટે। અને બાળકને આ પ્રકારે ચમચી બતાવીને વારંવાર એને સમજાવવામાં આવે તો બાળકને ખ્યાલ પડે કે આને ચમચી કહેવામાં આવે છે। એક વસ્તુ એક જ વાર સમજાવવાની આવશે, એકાદ બે ત્રણ વસ્તુ ભેગી કરવાની નહીં આવે, કારણ કે બાળક MR હોવાથી પહેલાં એક ગ્લાસ સમજશે, ગ્લાસ શું કહેવામાં આવે છે, ગ્લાસ કઈ રીતે એનો ઉપયોગ છે, એનો આકાર કેવો છે, પછી એને ખ્યાલ પડી જશે, પછી અમે એને ચમચીનો ઉપયોગ કરાવો, એની ઓળખ કરાવો, ચમચીને આ પ્રકારની ચમચી કહેવાય છે, આ પ્રકારે એનું ભોજનમાં ઉપયોગ લેવાય છે। એટલે સ્ટેપ બાય સ્ટેપ એને એકારે નહીં કરવાનું, પણ એક ઉપયોગ કરાવી દીધા પછી બીજો ઉપયોગ કરવાનો, પછી એને કહેવાનું કે આ પ્રકારનો વાટકો હોય છે ગોળાકાર, આમાં આપણે શાક લઈ શકીએ છીએ, દૂધ લઈ શકીએ છીએ, પછી જે બનાવ્યું છે દાળ ભાત તમારે લઈ શકીએ છીએ, એ રીતે બતાવશો તો ખબર પડશે કે આને વાટકો કહેવાય। એ રીતે ત્રણ વસ્તુનું આપણે ઓળખ કરાવી દીધી, પછી બાળકને એકારે બે વસ્તુની ઓળખ કરાવવાની કે આને ગ્લાસ કહેવાય બેટા, આને શું કહેવાય, કોઈ કહી દેશે ને વારંવાર પુનરાવર્તન તમે કરાવશો ઘરે રસોડામાં માતા પિતા દ્વારા કે આને શું કહેવાય, આને શું કહેવાય। હવે વારંવાર પુનરાવર્તન કરાવી કોઈ પણ બે વસ્તુ લેવાની, ત્રણ વસ્તુ કે ચાર વસ્તુ લેવાની નથી, કારણ કે બાળક MR હોવાથી એની જે ક્ષમતા હોય છે પ્રમાણે આપણે એની પણ પ્રવૃત્તિ કરવાની રહેશે। પહેલે ગ્લાસની ઓળખ કરશે, પછી ચમચીની ઓળખ કરશે, પછી બંને ઓળખને હારે કરાવવાની બેટા આને શું કહેવાય, એટલે એ સામે કહે છે મમ્મી આને ચમચી કહેવાય, મમ્મી આને ગ્લાસ કહેવાય। બેની ઓળખ પાકી થઈ ગયા પછી તમે છે ને ત્રીજી વસ્તુનો ઉપયોગ કરો કે આને શું કહેવાય ત્રણ વસ્તુમાંથી, તો બાળક એની મને કહી દેશે કે મમ્મી આને ગ્લાસ કહેવાય અને વાટકો કહેવાય અને ચમચી કહેવાય, આને ગ્લાસ કહેવાય અને વાટકો કહેવાય અને ચમચી કહેવાય। આવું તમે વારંવાર સતત પુનરાવર્તન કરાવતા રહેશો તો બાળકને એક આવે ત્રણ વસ્તુ, પહેલાં એક વસ્તુની બે આવે બે વસ્તુ, પછી બે વસ્તુની આવે ત્રણ વસ્તુ, એમ ત્રણ વસ્તુ ભેગી કરશો અને બાળક એની મળે એને અનોખી પાડી દેશે કે મમ્મી આને ગ્લાસ કહેવાય અને વાટકો કહેવાય અને ચમચી કહેવાય। એ ત્રણ વસ્તુ આપણે ઓળખ કરાવ્યા પછી એને થાળીનો ઉપયોગ કરવાનો કે આને શું કહેવાય, તો એ ગોળાકાર હોય છે અને આમાં આપણે રોટલી લઈએ છીએ, થેપલા પરોઠા જે કાંઈ ભોજનમાં રહેવાની વસ્તુ હોય એને આપણે થાળીમાં લઈએ છીએ, એને થાળી કહેવાય।
એટલે આ વસ્તુ તમે વારંવાર પુનરાવર્તન કરાવ છો ને કે આને થાળી કહેવાય, આને થાળી કહેવાય, આ જે ઉપયોગમાં લેવાય છે ભોજનમાં, સૌ પ્રથમ આને ઉપયોગમાં લેવાય છે, એમાં થાળમાં વસ્તુ લેવામાં આવે છે, એટલે વારંવાર યાદ છે કે આને થાળી કહેવાય. પછી તમારે એને બિહારે પ્રમેશ કરવું કે આને થાળી કહેવાય, બેટા આને શું કહેવાય, કોઈ કે મમ્મી આને થાળી કહેવાય ને ચમચી કહેવાય, એ એકાદ બે વસ્તુનું કોમ્બિનેશન થઈ ગયું. બે વસ્તુની ઓળખ માન કરીશ બાળક, કારણ કે એની બૌદ્ધિક ક્ષમતા ઓછી હોવાના હિસાબે બે વસ્તુ થઈ ગયું. પછી તમારે પાસે ફરી વાર કહેવાનું, બેટા આને શું કહેવાય, તો કે છે થાળી અને આને ગ્લાસ કહેવાય, આમાં આમાં શું કહેવાય, આમાં શું પીવાય, શું ઉપયોગ છે, તો બાળક સામે જ કહે છે મમ્મી પાણી ભરાય, પાણી પીવાય, એમાં દૂધ પીવાય, શરબત પીવાય, બધું કહેશે. પછી આમાં બેટા તો કે મમ્મી આમાં જમતા આવતે આપણે આમાં રોટલી પરોઠા બધું આમાં મૂકી શકીએ થાળી, એમ એક પછી એક બે વસ્તુ કમેન્ટ કરવાનું. પછી પાછું થાળી અને વાટકો લેવાનું, બેટા આને શું કહેવાય, તો કે વાટકો કહેવાય, થાળી કહેવાય, કારણ કે બાળક મનબુદ્ધિનો હોવાથી કોઈ પણ બે વસ્તુનું એ ઓળખ કરી શકશે. પછી આ બે વસ્તુની ઓળખ કર્યા પછી કે ત્રીજી વસ્તુ એક સમયાંતરે વારંવાર પુનરાવર્તન કરાવ્યા પછી એને ખબર પડશે કે આ થાળી વાટકો અને ચમચી કહેવાય, આ થાળી વાટકો અને ચમચી ભોજનમાં લેવામાં આવે છે. પછી પાછું યાદ કરવાનું, બેટા થાળીમાં શું લેવાય, બેટા વાટકામાં શું લેવાય, બેટા ચમચી ચમચીનો શેનો ઉપયોગ છે, એ બધો ઉપયોગ જાણ્યા પછી વારંવાર પુનરાવર્તન કરાવ્યા પછી બાળકને વ્યવસ્થિત રીતે ખબર પડવા માંડશે મમ્મી આને થાળી કહેવાય અને વાટકો કહેવાય, ચમચી કહેવાય. પછી આ ચોથું અને એની ઓળખ કરવાની કે હવે આને શું કહેવાય બોલ જઈએ, તો કે મમ્મી આને વાટકો કહેવાય, આને ચમચી કહેવાય, અને ગ્લાસ કહેવાય, થાળી કહેવાય. આ બધાનું પુનરાવર્તન તમારે વારંવાર કરવાનું હશે. પહેલાં એક વસ્તુનું, પછી બે વસ્તુનું, પાછી બે વસ્તુનું, પાછી એક વસ્તુનું, પાછી બે વસ્તુનું, પછી ત્રણ વસ્તુનું ઓળખ કરવાની રહેશે. તમારે એનો આકાર કહેવાનો રહેશે, એનો ઉપયોગ શું છે એ કહેવાનું રહેશે. એ બધું કર્યા પછી ત્રણ વસ્તુનું વારંવાર પુનરાવર્તન કરશો, વારંવાર પુનરાવર્તન કરશો, એટલે બાળકને યાદ રહેશે કે આને ગ્લાસ કહેવાય, અને વાટકો કહેવાય, અને ચમચી કહેવાય. પછી તમે એને થાળીનો ઉપયોગ સમજાવો, એટલે એ તમે વારંવાર જેમ પુનરાવર્તન કરાવશો બાળક પાસે, અથવા તો તમારે એને કહેવાનું રસોડામાંથી જ્યાં બધા થાળી લઈ આવો, એટલે એને જ્યારે પુનરાવર્તન કરાવ્યું હશે વારંવાર, પછી થાળી લઈ આવશે, બીજું નહીં લઈ આવે. એટલે કે પછી તમારે એને કહેવાનું કે આપણે ચમચી લઈ આવો, એટલે એ ગોતી ચમચી લઈ આવશે, થાળી નહીં લઈ આવે, કારણ કે એને ખબર છે ચમચી આને કહેવાય, છરી આ ચમચી આને જ કહેવાય, હજી એને છરીનું જ્ઞાન નથી, પણ એ ચમચીનું જ્ઞાન છે. એટલા માટે આ બધી ઓળખ વારમાં કરાવો, પછી એને કહેશો તમે વાટકો લઈ આવ, બેટા તો વાટકો લઈ આવશે, પછી એવું બોગડું કે ઉડી લઈ આવે, કારણ કે એના મગજમાં વાટકાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે આને વાટકો કહેવાય, ચમચીનું ચિત્ર મગજમાં સ્પષ્ટ થઈ ગયું છે અને ચમચી કહેવાય, એટલે ચમચી જ લઈ આવશે. પછી છરી કે સાંસી કે તબેતો કે એ લઈ આવશે નહીં, એના મનમાં મનમગજમાં ચમચી હશે, કારણ કે તમે વાલીઓએ એને વારંવાર પુનરાવર્તન કરાવી, એને એક એક વસ્તુની ઓળખ કરાવી, એક ઓળખ એક વસ્તુની ઓળખ, પછી બે વસ્તુની ઓળખ, બે થઈ જાય પછી ત્રણ, એક બે ત્રણ, પછી પાછી બે, પછી એક, એ રીતે વારંવાર તમે એને પુનરાવર્તન કરાવ્યું, તમે ઓળખ કરાવી કે આ વસ્તુનો ઉપયોગ શું કહેવામાં આવે છે શું નહીં, તો બાળકને ધીરે 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 પુનરાવર્તન દ્વારા એના મગજમાં બધો ચિત્ર સ્પષ્ટ થઈ જાય કે આને વાટકો જ કહેવાય, એને થાળી જ કહેવાય, અને ગ્લાસ કહેવાય, અને ચમચી કહેવાય. અને એ સતત તમારા પ્રયત્નો દ્વારા, તમારા પુનરાવર્તન દ્વારા અંતે બાળક સફળતા પામશે, પણ એની ક્ષમતા પ્રમાણે સફળતા પામશે. 60%, 70%, 80%, 100% તો બાળક કોઈ દીધું ઓળખી શકે છે, જો વધારે પડતું મનબુદ્ધિ બાળક છે તો, પણ તમારા પ્રયત્નો મહાવરાના હિસાબે એ બાળક છે ને એ ધીરે ધીરે એના મગજમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે જમતી વખતે આપણે આનો ઉપયોગ કરવાનો રહેશે. અને આ બધી વસ્તુ આપણે વારંવાર કહેવામાં આવે છે, વારંવાર પુનરાવર્તન કરવામાં આવશે, તો જ બાળકના મગજમાં આ બધી વસ્તુ એના મગજમાં બેસી જશે અને ચિત્ર સ્પષ્ટ થઈ જશે. એટલે આ રીતે જો વાલીઓ છે, અત્યારે કોરોના વાયરસ ચાલતો હોવાથી વાલી પણ ઘરે હોય છે, બાળકો પણ ઘરે હોય છે, તો બાળકોને આ વોકેશનલ માટે આ ભવિષ્યમાં બાળક મોટું થાય ત્યારે ખ્યાલ પડવો જોઈએ કે ચમચી શું કહેવાય, ગ્લાસ શું કહેવાય, આ વસ્તુ આના ગ્લાસમાં પાણી ના પીવાય, વાટકામાં વસ્તુ લેવાય, થાળીમાં વસ્તુ લેવાય, બધી ખ્યાલ પડવો જોઈએ, તો બાળકને નવું બાળકને હવે સમજ સારી શકે અને એ સમાજમાં પોતાનું સ્થાન ધીરે ધીરે આગળ લાવી શકે. અસ્તુ.